હવે આગળ વાત કરીએ તો દિશાની. દિશા શહેર તાલુકા હેલ્થ કચેરી ખાતે કોરોના વાયરસની રસી લેવા માટે લોકોની લાંબી લાઈનો લાગી. રસીની અછતને લઈને લોકોની કતાર લાગી. દિશા શહેરમાં તાલુકા હેલ્થ કચેરી ખાતે કોરોના વાયરસની રસી લેવા માટે લોકોની લાંબી લાઈનો લાગી. રસીની અછત લઈને લોકોની કતારો લાગી. સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોનાથી બચવા માટે કોરોના વાયરસ સામે જીવન કવચ પૂરું પાડતી વેક્સિન લેવી ફરજિયાત બની ગઈ છે અને અનેક લોકોની રસી બાબતે જાગૃતિ આવતા જ લોકો મોટી સંખ્યામાં રસી લેવા માટે ઉમટી પડી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં કોવિશિલ્ડ વેક્સિન રસીની અછત ઉભી થવા પામી રહી છે. ડીસા શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા વેપારી એસોસિએશન દ્વારા 10 દિવસનું સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે શહેરના તમામ ધંધા રોજગાર અને દુકાનો અત્યારે બંધ હોય તમામ વેપારીઓ લારી ધારકો અને ફેરિયાઓ સવારથી જ ડીસા શહેરમાં હેલ્થ વિભાગ દ્વારા અર્બન સેન્ટરો તેમજ નગરપાલિકા દ્વારા વેક્સિનેશન અંતર્ગત સેન્ટરો કરવામાં આવે છે જ્યાં કોરોના ટેસ્ટિંગ અને વેક્સિન રસી આપવામાં આવી રહી છે. પરંતુ છેલ્લા 2 દિવસથી ડીસા શહેરમાં વેક્સિન રસીની અછત સર્જાઈ હોય ડીસા શહેરના અર્બન સેન્ટરો તેમજ નગરપાલિકા દ્વારા ઉભા કરવામાં આવેલા સેન્ટરો પર વેક્સિન રસીનો અભાવ જોવા મળી રહ્યો છે જેથી લોકો કોરોના વેક્સિન રસી લેવા માટે આમ તેમ ભટકી રહ્યા છે. ત્યારે ડીસા શહેરમાં અત્યારે એક જ હેલ્થ કચેરી ખાતે વેક્સિન રસી મૂકવામાં આવી રહી છે. હેલ્થ કચેરી વેક્સિન રસી લેવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે જેમાં 45 વર્ષથી ઉપરના લોકોને આરોગ્ય વિભાગ દ્વારા કોરોના રસી આપવામાં આવી રહી છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા શહેરમાં તાત્કાલિક અસરથી વેક્સિન રસી ઉપલબ્ધ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી રહી છે. બ્યુરો રિપોર્ટ, રિયા સોલંકી, જેએસટીવી, બનાસકાંઠા.